સુરતીઓના પોતિકા તહેવાર ચંદની પડવાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થાય છે, ત્યારે આ દર વર્ષે સુરતીઓ હજારો કિલો ઘારી અને તેની સાથે ભૂસું પણ આરોગી જાય છે. તા વર્ષે પણ ચંદની પડવાને લઈને સુમૂલ ડેરી દ્વારા અધધો કહી શકાય તેમ 96 ટન ઘારીનું વેચાણ નિર્ધાર કરાયો છે. સુમૂલ ડેરીની સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ઘારી ખરીદવા પણ લોકોની ભીડ જોવા મળી હતી. ચંદની પડવો એટલે સુરતીઓનો તહેવાર અને એ પણ પોતિકો તહેવાર. ત્યારે ચંદની પડવાની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીઠાઈ અને ફરસાણની દુકાનો પર ગ્રાહકોની ભીડ ઘારી ખરીદવા જોવા મળી રહી છે. ત્યાં સુરતીઓની તંદુરસ્તીનો રાજ એટલે સુમૂલ ડેરી દ્વારા પણ છેલ્લા ઘણા વર્ષોથી ઘારીનું ઉત્પાદન થાય છે. હાઇજેનિક પદ્ધતિથી બનાવાતી સુમૂલ ડેરીની ઘારી ખરીદવા ગ્રાહકો પણ ઉમટી પડે છે. સ્વાદિષ્ટ સુમૂલ ડેરીની પિસ્તા ઘારી લેવા માટે ગ્રાહકો પડાપડી કરી રહ્યા છે. તે વિદેશોમાં પણ સુમૂલ ડેરીની ઘારી એક્સપોર્ટ થાય છે. તે સુગર ફ્રી ઘારી પણ કિફાયતી ભાવે ખરીદવા ગ્રાહકો સુમૂલ ડેરી ખાતે પહોંચી રહ્યા છે. સુમૂલ ડેરી આ વખતે 98 ટન ઘારી વેચવાનું લક્ષ્યાંક રાખ્યો છે. તો સાથે આ બાબતે સુમૂલ ડેરી દ્વારા ફરસાણનું પણ વેચાણ કરવામાં આવ્યું છે. તો સુમૂલ ડેરીની એક્ઝિક્યુટિવ મેનેજર વિપુલભાઈ શું કહે છે તે આપણે જાણીએ. ચંદની પડવો એટલે આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવાતો સુરતીઓનો પોતિકો તહેવાર. સુમૂલ દર વર્ષની જેમ આ વર્ષે માર્કેટમાં સુરતી ઘારી, 0% એડેડ સુગર ઘારી તેમજ સુરતી ભૂસું સાથે ઉપલબ્ધ રહેશે. સુમૂલ ઘારીમાં વપરાતું ઘી અને માવો એ સુમૂલના અદ્યતન ઓટોમેટેડ પ્લાન્ટમાં બનાવવામાં આવે છે, જ્યારે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ જેવા કે ચણાની દાળનો લોટ, બુરુ, બદામ, પિસ્તા આ દરેક વસ્તુઓ સુમૂલની અદ્યતન લેબોરેટરીમાં ચેક કરીને ત્યારબાદ જ ઘારીમાં વાપરવામાં આવે છે. આ વર્ષે સુમૂલ ઘારી 500 ગ્રામનો ભાવ 380 રૂપિયા તેમજ સુરતી ભૂસું 500 ગ્રામનો ભાવ 125 રૂપિયા જેવો રહેશે. ગયા વર્ષે 90,000 કિલો જેટલી ઘારી વેચાઈ હતી, જ્યારે આ વર્ષે અંદાજ પ્રમાણે 96,000 કિલો જેવી ઘારી વેચાશે. દરેક સુરતીઓને ચંદની પડવાની હાર્દિક શુભકામના. સુરતીઓ ચંદની પડવાના દિવસે પરિવાર સાથે ચાંદની રાતમાં ઘારી સાથે ભૂસું આરોગે છે. ત્યારે વર્ષે ઘારીના ભાવમાં નજીવો વધારો જોવા મળ્યો હતો. જોકે તેમ છતાં સુરતીજનો પરિવાર સાથે ઘારી આરોગવા માટે ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.